नमस्कार विद्यार्थ मित्रों, गुड मॉर्निंग, केम छो। हवे धोरण 12 नी अंदर विषय जे गुजराती एमां आगळ आपणे प्रकरण 1 पद विषय लाइव जे वात करेली, त्यार पछी प्रकरण 2 नी अंदर भाग 1 એના વિશેની જે આપણે વાત કરેલી એની અંદર આ નવલિકા ચુનીલાલ મડિયાની જે આખી નવલિકા જે છે એ નવલિકાનો પરિચય, મુખ્ય પાત્ર વિશેની જે વાત, આ તમામ વસ્તુ આપણે એની અંદર જોઈ હતી। ત્યાર પછી હવે આગળના ભાગની અંદર જે આપણે વાત કરેલી હતી કે ભોજો અને એની પત્ની બંને એ પોતપોતાની રીતે ભોજાએ તલ બાવળ જેમ કહી શકાય કે કાપી અને એકત્ર કરેલા, અને જેવલીએ જેમ કહી શકાય કે કપાસ અને એરંડાની જે સૂકી સાઠીઓ હોય એ એકત્ર કરેલા। ચારક દિવસની અંદર પતિ પત્નીએ મળી અને છોકરાઓને જેમ કહી શકાય કે ઠંડીની અંદર રક્ષણ મેળવી શકે એટલો બધો કુવાની વચ્ચે જેમ કહી શકાય કે સૂકી સાઠીઓનો ઢગ ઊભો કરી દીધો હતો। એથી આગળ આપણે જઈએ તો વિદ્યાર્થીઓ, તમે તમારી ટેક્સ્ટની અંદર ધ્યાન આપજો, એની અંદર પેરેગ્રાફ પહેલો આપણે પહેલા ભાગની અંદર જોઈ ગયા, હવે એના પછીનો જે પેરેગ્રાફ છે બીજો ત્યાંથી આપણે શરૂઆત કરશું। છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે। એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયદો, આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા ડીલે ઊભો વાડાનું તોયામણ કરતો, એને પહેરવા કડ્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું। વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાળણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો। હવે ભોજાને લાગતું હતું કે આ વર્ષ દરમિયાન ઠંડી મારા પર વેર એટલે દુશ્મની કહી શકાય મિત્રો, આ વખતે મારી સાથે દુશ્મની કદાચ વાળતી હોય એવી ઠંડી એ પડે છે। વધુ પડતું જેમ કહી શકાય ઠંડીનું પ્રમાણ છે। હિરણ નદીના જેમ કહી શકાય પાટ વિસ્તાર, જેમ કહી શકાય હિરણ નદી છે એ નદીના વિસ્તારમાં પાણી ઠંડી એ પણ થીજી જાય છે, પાણી નદીનું પાણી એ પણ થીજી જાય, કારણ પોષ મહિનાનો હિમ જેવો વાયરો। હવે પોષ મહિનાની અંદર વધારે પૂરતી ઠંડી હોય વાયરો જેમ કહી શકાય, વાયરો એટલે પવન, હિમ જેવા પવન જેમ કહી શકાય, ઠંડા પવન ફૂંકાતા હોય હિમ વર્ષાની અંદર ભોજો સાવ ઉઘાડા ડીલે, ડીલે એટલે શરીર કહેવાય છે મિત્રો। હવે એ શરીરની અંદર ખુલ્લું શરીર હોય અને પોતે પોતાના વાડાનું, કારણ કે તરબૂચનો એમણે વાડો બનાવેલો છે, અને તોયામણ જેમ કહી શકાય, તોયામણ એટલે શું વિદ્યાર્થી મિત્રો, ખરી રીતે જ્યારે ખેડૂત ઓછો વરસાદ થાય અને એ પોતે ઓછા વરસાદની અંદર પોતાના પાકના છોડનો ઉછેર જે થતો હોય એમાં ઓછા પાણીએ, એટલે ટૂંકમાં એમ કહી શકાય કે પાણી છોડને જે પાણી સિંચવામાં આવે છે તેને તોયામણ કહેવાય, એટલે એ થોડા પાણીની અંદર એકાદ ગ્લાસ નાખી આવું એકાદ બે દિવસ સુધી ચાલે અને આ રીતના પોતે એ છોડનો ઉછેર કરતા હોય। હવે બીજી વાત કરીએ છીએ કે એના શરીર ઉપર જેમ કહી શકાય કડિયું,
કડિયું એટલે ગ્રામ્ય વિસ્તારની અંદર જે વ્યક્તિઓ એક શરીર ઉપર ધારણ કરવા માટેનું વસ્ત્ર હોય એ વસ્ત્ર પોતે પહેરવાને એ કડિયું કહેવાય છે. કેટલાય વર્ષતા જેમ કહી શકાય સાંપડતું એટલે કે મળવું. ઘણા સમય છે જેમ કહી શકાય કે કડિયું તેને મળેલું જ ન હતું અને વર્ષો જૂની ચોરણી જેમ કહી શકાય કે ચોરણી પણ એક પ્રકારનું વ્યક્તિને પહેરવા માટેનું વસ્ત્ર છે. એ ચોરણી ઉપર જેમ કહી શકાય ગોદડા જેટલા, એટલે કે ગોદડું એક ઓઢવા માટેનું, રાત્રિના સમયે ઓઢવા માટે ગોદડાનો ઉપયોગ થતો હોય એટલી જાડાઈવાળું એ એક પછી એક થીગડા એ ચોરણીની અંદર લગાવેલા હતા. અને એ થીગડાઓ જે ઘસાતા ઘસાતા ચાલણી જેમ કહી શકાય, ચાલણી એટલે કે એક એવું ઝીણ થઈ ગયેલું અને એ ક્યાંય પણ ચાલે નહીં એવું થેપાડું, એટલે કે એટલી જાડાઈવાળું કપડું હતું અને એ ક્યાંય જર્જરિત થયેલું સાવ કાપડ આવી તો એના શરીર ઉપર જેમ કહી શકાય કે ચોરણીની અંદર એ કપડાની ઉપર થીગડા જે લગાવેલા. એથી આગળ જઈ, ટાઢ જીરવી એ ભોજાની માટે નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી દિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સિસમ વર્ણા શરીરનું સુમેળ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો, છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવાતા મીછીના ડંખ જેવા ઠંડા વાયરા કવચિત ભોજાના જડવાની ડાકલી બજાવી જતા ખરા, પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ નહોતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગા પુગા બાળકોનો હતો. હવે ઠંડી જેમ કહી શકાય કે ટાઢ સહન કરવી એ ભોજા માટે કોઈ નવીન વાત નહોતી, કારણ કે ભૂતકાળના સમય દરમિયાન એ રાત્રિની અંદર જ્યારે એની ધાડપાડું જે પોતે કાર્ય કરતો હતો ત્યારે સીમ ચોરી જેમ કહી શકાય, સીમ એટલે ગામની બહારથીને જે ખેતરોની શરૂઆત થાય અને એ સીમની અંદરથીને ચોરી કરવી, એ કોઈ પણ પાકનું હોય કે કોઈ પણ અન્ય વસ્તુની, એ રવાડે એ માર્ગે પોતે ચાલવાની શરૂઆત કરી કાજળ ઘૂંટ્યું હોય, આંજણ જેમ કહી શકાય આંજી શકાય તેવી કાળી દિબાંગ ઘોર અંધારી જેમ કહી શકાય રાત્રિ જે હતી, અને ઘોર અંધારી રાત્રિની અંદર એ સિસમ વર્ણા જેમ કહી શકાય, વર્ણા વર્ણ કહેવામાં આવે છે. સિસમ જે છે તો સિસમ એક લાકડું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એ સિસમ વર્ણ જેમ કહી શકાય કે શરીરનો સુમેળ સાધવા, સારો જેમ કહી શકાય કે સારો જેમ કહી શકાય મેળ બેસવો, એને સુમેળ સાધવો કહી શકાય. કડકડતી જેમ કહી શકાય ટાઢની અંદર એ પોતાને કોઈ સીમની અંદરથી ચોરી કરી અને કડકડતી જે ઠંડી હોય ને તો પણ પોતે એ જે પાક હોય એ પાકની અંદરથી ને ભારીઓ બાંધી અને પોતે ચાલ્યો આવતો હતો. પણ એ અવસ્થા જે હતી ને એ અવસ્થામાં યુવાની અવસ્થાનું જેમ કહી શકાય ચડતું એક લોહી હતું અને એ સમય દરમિયાન તમામ પ્રકારની એની અંદર સહનશક્તિ હતી. એ પછી મુશ્કેલી આવે કે પછી ઠંડીનું વાતાવરણ હોય, વરસાદી વાતાવરણ હોય, કોઈ પણ વસ્તુ હોય એ પોતે સહન કરી શકતો હતો. એટલે હિરણના જે ઉપરવાસથી, એટલે કે હિરણ નદી છે કે જે બાજુ આગળથીને જે પાણી આવે છે એ ભાગની અંદરથીને સુસવાટા જેમ કહી શકાય નાખતો હોય, જેમ વિચ્છીનો જેમ કહી શકાય ડંખ, ડંખ એટલે દંશ કહેવાય, દંશ જે મારે એવી રીતના ઠંડી એના તરફ મારતી હોય. ક્યારેક જ જેમ કહી શકાય ભોજાની જેમ કહી શકાય જડબાની ડાકલી, આ જડબું એટલે કે આ ભાગ કહેવાય છે. હા, આપણે ઘણી વખત અતિશય ઠંડી હોય તો આપણે આ દાઢી છે ને ધ્રુજતી હોય છે,
એ દાદી જેમ કહી શકાય કે જે ધ્રુજતી હોય એ ક્યારેક 32 જે દાંત જે છે તે દાંતને ક્યારેક આપણે ચબાવી રાખીએ ખબર હોય તો, અતિશય ઠંડી હોય ત્યારે. પણ ભોજાને જેમ કહી શકાય ઠંડીના કારણે જેમ કહેવાય પોતાનું જડબું હલાવે 32 દાંતને જેમ કહી શકાય, પણ એનો એને રંજ, રંજ એટલે દુઃખ કહેવાય છે. એ દુઃખ એને નહોતું, પણ દુઃખ શેનું હતું તો કે તાટમાં કપડાં વિના પોતાના જે બાળકો જેમ કહી શકાય કે નાગાપુગા, શરીર ઉપર એક પણ વસ્ત્ર નહોતું એવા બાળકોને નાગાપુગા કહેવાય, અને એ કપડાના અભાવના કારણે એ ઠંડીના કારણે પોતે ધ્રુજતા હતા. આ વસ્તુ ભોજાના હૃદયની અંદર એક આઘાત હતો એને. બીજી વાત કરીએ તો યામણ કરતો કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનઃચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. હવે તોયામણ કરતો પોતાના તરબૂચનો વાળો એનું રક્ષણ પોતે કરતો કરતો ભોજો ક્યારેક ટેકરા પાછળ એટલે આ ખીજડીએ ટેકરે, અને આ ખીજડીયા ટેકરાની પાછળ લપાય અને ગામની અંદર આવેલી એક દુકાન, જે કાપડની દુકાન છે, એ કાપડની દુકાનને પોતે જોવે છે. અને એ જોવે કઈ રીતે? મનઃચક્ષુ, મનથી વિચાર કરી અને એ આંખો, મનની આંખો માંડી અને દુકાનની ઘોડાઓ, ઘોડા જે છે, ઘોડા એટલે આ દિવાળી સાથે આમ લગાવેલા હોય લોખંડના, એના ઉપર થપ્પીઓ જે મુકાયેલી હોય છે કાપડની, એ ચોર નજરે એટલે કે આમાં ચોરી કરવી તો મારે કઈ રીતે, એ દ્રષ્ટિથી પોતે જોતો હોય. હવે એથી આગળ માધવજી કાપડીઓ ગજના ગજ ભરે, પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભડ માણસ પણ મન એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડ પાડું સળવડી ઉઠતો. હવે માધવજી કાપડિયા તરીકે, કાપડની દુકાન જે ચલાવનાર જે માલિક છે માધવજી, હવે એ કાપડની દુકાનની અંદર ગજના ગજ, તમે કદાચ જોઈ લે હશે લોખંડની સ્ટીલ જેવી પટ્ટી હોય મોટી, એ એક ગજની અંદર, આ ગજ એટલે જૂનું માપ જે છે, એ ગજના ગજ ભરે અને બીજા અન્ય વ્યક્તિઓને આપે. પણ ભોજો મનમન વિચાર કરીને કહે છે કે મારા જેવા નાના અમથા વ્યક્તિ માટે એક લુગડાનો કટકો પણ નથી, કે મારા નસીબમાં કે નથી. ભોજા જેવો ભડ માણસ, ભડ એટલે બહાદુર કહેવાય છે, ભોજા જેવો બહાદુર માણસ મણ એકનો નિશાસો, મણ એકનો, એક મણ એટલે 20 કિલોનો વજન જેમ કહી શકાય, પણ એ મણ એકનો નિશાસો એટલે અત્યંત નિરાશાની અંદર એ પોતે મુકાય છે. એનામાં રહેલી જે ભૂતકાલીન ભોજ્યો, ભૂતકાળનો ભોજ્યો કેવો હતો? તો કે ધાડપાડું. ધાડપાડું એટલે શું? તો કે લૂંટારો. અને એ લૂંટારો વૃત્તિ જે એની અંદર એ જાગતી હોય અને એ જાગી ઉઠે. માધ્યાની હાટના ઉંબરામાં એક ગણેશિયો ભરાવું, એ ભેગા જ એના ખોખરા કમાડ ભટાક કરતા ઉઘડી પડે ને ખંભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેડું કરી દઉં. હવે માધવજી હાટ, હાટ એટલે દુકાન કહેવાય છે, દુકાન કહી શકો અથવા બજાર કહી શકો. માધવજી હાટની જે દુકાન જે છે, તો એ દુકાનની અંદર ગણેશિયો, ખત્રિયો જેમ કહી શકાય, કે ખત્રિયો ભરાતાની સાથે જ એ પોલા જેમ કહી શકાય, ખોખરા કમાડ, ખોખરા એટલે પોલું કહેવાય, પોલું. હવે એ પોલું જે કમાડ દરવાજો જે છે તો તરત ઉઘડી જાય, અને ઉઘડતાની સાથે જ પોતે પોતાના ખંભા ઉપર ઉપડી શકે એટલું કાપડ લઈ અને પોતાના કુબા તરફ ચાલ્યો જાય. આવું મનોમન એ ટેકરે બેસી અને ગામની અંદર આ દુકાન છે એના પ્રત્યે વિચાર કરે છે. પણ આ ચિત્રની સાથે સાથ જ
બીજું એક ચિત્ર પરાણે આવીભૂપતું હતું. ગામના સકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ધોરમાર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને જાગની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે. મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રંગ ગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપેટ બોલે છે. હવે એક બાજુ પોતે મનોમન આ દુકાનને પોતે જોતો હોય એક ચિત્ર એના સમક્ષ એ ખડું થયું, તો બીજી બાજુ બીજું ચિત્ર એના સમક્ષ આવે. બીજું એક ચિત્ર પરણ શું કામ આવે? તો કે આ વૃત્તિ કરવી, ચોરીની વૃત્તિ કરવી, તો એની પાછળ ઘણા બધા રિસ્ક, જેમ કહી શકાય સાહસ જે વસ્તુ, કારણ કે ગામના સકમંદ શખ્સોની યાદી. હવે ગામની અંદર એવા ઘણા બધા વ્યક્તિઓ હોય, તમે ક્યારેક સાંભળ્યું હશે કદાચ પોલીસ સ્ટેશનની અંદર ચોરીઓ કરનાર જેના પ્રત્યે એફઆઈઆર થાય અને એ પોતે પકડાઈ જાય એટલે કાયમના ગુનેગાર થઈ જાય, અને એ વ્યક્તિઓને એ જે વ્યક્તિ જે જગ્યા તરફ રહેતો હોય ને એની આસપાસના વિસ્તારની અંદર ચોરી થઈ હોય ને, તો આવા વ્યક્તિઓ જેટલા હોય ને એ બધાને બોલાવવામાં આવે. હવે આવા શખ્સમંદ, જે એમ કહી શકાય શખ્સમંદ શખ્સોની યાદી જે એમાંથી નીકળે એમાં એને બોલાવવામાં આવે, અને એ પાછું એવું નથી પસાયતાઓ કે ગામની જે રક્ષણ કરનાર જે હોય ચોકિયાત, જેમ કહી શકાય કે ગામના ચોકિયાત કરનારા એ ભોજાને પાછા ઢોરની જેમ માર મારે, એ વસ્તુ તો અલગ, એ પણ એક ચિત્ર. કદાચ કે પકડાઈ જાય માર મારે, તો પછી પરાણે ગુનાની કબૂલાત કરાવતા હોય. ઘણી વખત આપણે પિક્ચરોની અંદર જોઈએ છીએ કે હીરોને, જેમ કહી શકાય કોઈ વિલન છે, કારણો વગર એને ગુનાની અંદર દાખલ કરી દે અને પોલીસની અંદર પોતે લઈ જાય માર મારી અને ગુનો કબૂલ કરાવતા, આવું પણ બને છે. તો સ્થિતિ આ ભોજાની પણ આવી થાય, કદાચ કે ગુનાની કબૂલાત કરાવે તો. હવે પોતાની એવું નથી, પાછું એ પકડાયા પછી ગામ કદાચ આવું પણ બને, ખબર પડે તો ગામની જે વૃક્ષ હોય ને ઝાડની નીચે, જેમ કહી શકાય, એને ટાંગવામાં આવે અને નીચે પછી અગ્નિનો તાપ કરવામાં આવે, આવી પણ સજા થાય. અને મુદ્દામાલ, જેમ કહી શકાય મૂળ વસ્તુ જે છે, એ મૂળ વસ્તુ ક્યાં આપણે સંતાઈ હોય ત્યાં સુધી આપણે એને લઈ જવું પડે, આ સ્થળ બતાવવા પણ જવું પડે. ક્યારેક આપણા હાથ પગ બાંધે, માર મારે, નીચે તાપણા કરે અને રણગોવાળિયા બનાવી અને લાકડીઓની વર્ષા આપણા ઉપર થતી હોય, આવું બધું થઈ શકે. એક બાજુથી ને ભોજાને આ ચિત્ર એના સમક્ષ ખડું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગને આપણે અહીં સુધી રાખીએ છીએ. આના પછીનો ફરી પાછો ત્રીજા ભાગની અંદર આપણે જોઈશું આગળનું. તો અહીં સુધી તમારે વાંચન કરવું અને ના સમજાય તો પૂછવું. અસ્તુ, જય હિન્દ.